નમસ્કાર મિત્રો હું છું મીતા આજે આપણે તાજા નાળિયેરના એટલે કે ફ્રેશ કોકોનટ લાડુ બનાવીશું તો આનો કલર જોઈને તમને ખબર પડી જ કહી હશે કે આ લાડુ આજે મેં ખાંડની બદલે દેશી ગોળમાંથી બનાવ્યા છે દેશી લાલ ગોળ અને તાજું કોપરું મિક્સ કરીને લાડુ બનાવશો તો એ ખૂબ જ સરસ બને છે અહીં તમારે દૂધ માવો કે પછી કન્ડેન્સ મિલ્ટની પણ જરૂર નહીં પડે અને અહીં તમારે ખાંડની તારવાળી ચાસણી પણ નહીં બનાવવી પડે તો આ એક જ શ્રીફળમાંથી તમે સહેજ મોટા બનાવી લેશો તો અગિયાર નંગ અને મીડિયમ સાઇઝના થોડા નાના બનાવશો તો પંદર નંગ જેટલા લાડુ બનીને તૈયાર થાય છે હવે આ શ્રીફળને એના કાચલામાંથી બહાર કાઢવા માટે થોડી મહેનત કરવી પડે છે તો અહીં તમારે શું કરવાનું કે શ્રીફળને એકવાર તમે તોડી લો પછી એને તમારે ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાનું ત્રણથી ચાર કલાક માટે કે પછી ઓવરનાઇટ માટે શ્રીફળને તમે ડીપ ફ્રીઝરમાં મૂકશો એટલે એકદમ કડક થઈ જશે પછી એને ડીપ ફ્રીઝરમાંથી બહાર કાઢીને એકાદ કલાક માટે તમે એને રૂમ ટેમ્પરેચર પર રહેવા દો તો શ્રીફળ એકદમ સોફ્ટ થઈ જશે પછી તમારે બહુ મહેનત નહીં કરવી પડે ખૂબ જ આસાનીથી એ કાચલામાંથી છૂટું પડી જશે આને મેં ફ્રીઝમાંથી બહાર કાઢીને એકાદ કલાક માટે મૂકી રાખ્યું હતું અને અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ આસાનીથી એ છૂટું પડી ગયું છે આજે આપણે ખાંડની બદલે ગોળમાંથી લાડુ બનાવીએ છીએ એટલે એનો કલર થોડો બ્રાઉન જ થશે એટલે અહીં તમારે છાલ ઉતારવાની પણ બિલકુલ જરૂર નથી હવે આને તમે દૂધી છીણવાની છીણીથી છીણી લેશો તો પણ ચાલશે અને જો મિક્સરમાં ક્રશ કરવું હોય તો એના આ રીતે નાના બારીક ટુકડા કરી લો સમારી લીધા પછી હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરીશું મિક્સરની જે સૌથી નાની જાર હોય છે એમાં કોપરું ખૂબ જ સરસ રીતે ક્રશ થઈ જાય છે તો કોપરાને આપણે આ રીતે એકદમ બારીક ક્રશ કરી લેવાનું છે કોપરું તમે એકદમ બારીક સમારી લેશો તો મિક્સરની બ્લેડને પણ બહુ નુકસાન નહીં થાય અહીં ક્રશ કરી લીધા પછી આપણે તેને માપી લેવાનું છે તો અહીં એક શ્રીફળમાંથી બે કપ એટલે કે લગભગ અઢીસો ગ્રામ જેટલું કોપરાનું છીણ બનીને તૈયાર થયું છે હવે અહીં જેટલું કોપરાનું છીણ હોય એનાથી અડધો આપણે દેશી ગોળા લઈશું તો આ બે કપ કોપરાનું છીણ છે તેના માટે અહીં આપણે એક કપ જેટલો બારીક સમારેલો દેશી ગોળ લઈશું અને અહીં મેં દસ નંગ બદામ લીધી છે એનો પણ પાવડર બનાવીને આપણે લાડુમાં મિક્સ કરીશું અને સરસ સુગંધ માટે આપણે તેમાં એક ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર પણ નાખીશું હવે સૌથી પહેલાં આપણે બિલકુલ ઘી મૂક્યા વગર અહીં કોપરાના છીણને શેકી લેવાનું છે તે એને શેકવા માટે અહીં તમે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ કે પછી નોનસ્ટિક પેન લઈ લો હવે મીડિયમ ફ્લેમ પર લગભગ પાંચેક મિનિટ માટે આને આપણે શેકી લેવાનું છે શેકતી વખતે એને આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે નહીતર એ નીચે ચોંટીને એકદમ કાળું થઈ જશે તો આને શેકતી વખતે આમાં તમારે બિલકુલ ઘી ઉમેરવાની જરૂર નથી આ કોપરું શેકાઈને ટ્રાય થઈ જશે એટલે એમાં એનું પોતાનું જે નેચરલ ઓઇલ છે એ રિલીઝ થવા લાગશે તાજું કોપરું અને ગોળ એ બંને ખૂબ જ પૌષ્ટિક છે આપણા શરીરને ખૂબ જ પોષણ આપે છે નેચરલ ફેટ અને કેલ્શિયમનું આ ગુડ કોમ્બિનેશન છે આ લાડુ ખૂબ જ હેલ્ધી બને છે અને દેશી ગોળમાંથી બનાવશો એટલે એની મીઠાશ પણ કંઈક અલગ જ હશે તમે જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરી જોજો તો અહીં મીડિયમ ફ્લેમ પર પાંચથી છ મિનિટ માટે મેં શેકી લીધું છે અને અહીં આપણે જોઈ રહ્યા છીએ કે કોપરાનું ખીણ હવે એકદમ ડ્રાય થઈ ગયું છે બરાબર શેકાઈ જશે એટલે એ એકદમ હલકું થઈ જશે આ એની એક નિશાની છે બરાબર શેકી લીધા પછી હવે આપણે આમાં ગોળ મિક્સ કરી દઈએ આમાં ગોળ મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો કરી દઈશું ગોળ અહીં તમારે એકદમ બારીક સમારીને લેવાનું છે એટલે એ ખૂબ જ ઝડપથી ઓગળી જશે ગોળ જલ્દી ઓગળી જાય એટલા માટે આને આપણે લીડથી કવર કરી લઈશું અને ઢાંકીને એકદમ લો ફ્લેમ પર પાંચેક મિનિટ માટે રહેવા દઈશું વચ્ચે એકવાર ખુલીને આ રીતે ચેક કરી લો નીચે સ્ટિક નથી થતું ને પાંચેક મિનિટ પછી હવે આપણે ખોલીને જોઈ લઈએ તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે ગોળ ઓગળીને એકદમ સોફ્ટ થઈ ગયો છે અને હવે આ બધું જ એકવાર સરસ રીતે મિક્સ કરી દઈએ બદામનો મેં પાવડર બનાવી લીધો છે તેને પણ હું અત્યારે એડ કરી દઉં છું આનાથી સારું બાઇન્ડિંગ આવી જશે આની બદલે તમે શેકેલી સીંગનો પાવડર મિક્સ કરવો હોય તો એ પણ કરી શકો છો એક ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર પણ મિક્સ કરી દઈએ હવે અહીં તમારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ગોળ ઓગળી જાય પછી તરત તમારે ગેસ બંધ નથી કરી દેવાનું આ ગોળ ઓગળશે એટલે એનું થોડું પાણી છૂટશે બધું જ પાણી અહીં આપણે બળવા દેવાનું છે પાણીનો ભાગ બળી જશે પછી જ આમાં થોડી ચીકાસ આવશે અને એ પછી તમે લાડુ વાળશો તો એનું બાઇન્ડિંગ સારું થશે આ લાડુમાં ઘીની સરસ સુગંધ આવે એટલા માટે હું અહીં ફક્ત એક ટેબલ સ્પૂન જેટલું જ ઘી મિક્સ કરું છું બિલકુલ ઓપ્શનલ છે તમારે જો બિલકુલ ઘી નાખ્યા વગર આ લાડુ બનાવવા હોય તો પણ બનાવી શકો છો હવે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આને આપણે સતત હલાવતા રહીશું અને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આને આપણે શેકી લેવાનું છે આ રીતે તમે શેકી લેશો એટલે કોપરામાંથી પણ નેચરલ તેલ છે એ રિલીઝ થવા લાગશે અને ગોળ છે એની પણ તાર જેવી ચાસણી બની જશે એટલે એનું ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવી જશે અને સરખી રીતે શેકી લેશો એટલે આની શેલ્ફ લાઈફ પણ વધી જશે ગણેશ ચતુર્થી અને નવરાત્રિ દરમિયાન તમે પ્રસાદ તરીકે પણ આ લાડુ બનાવી શકો છો અને આમાં આપણે ગોળ અને કોપરો જ મિક્સ કર્યું છે એટલે ઉપવાસ દરમિયાન પણ આને આપણે ખાઈ શકીએ છીએ તો અહીં તમે આનું ટેક્સચર જોઈ શકો છો કે આ સરસ રીતે હવે બંધાઈ ગયું છે તો આ રીતે બંધાઈ જાય પછી આમાંથી તમે લાડુ વારશો તો એ લાડુ બિલકુલ છૂટા નહીં પડે સરસ રીતે બંધાઈ જશે અને જો લાડુ ના બનાવવા હોય તો આને તમે પ્લેટમાં સેટ કરીને કોકોનટ બરફી પણ બનાવી શકો છો તો આમાં થોડી ચળકાટ આવી જાય થોડી આવી જાય ગોળનું બધું જ પાણી બળી જાય એ રીતે આપણે તેને હલાવીને શેકી લેવાનું છે તો અહીં આપણા કોકોનટ લાડુ માટેનું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે તો ગેસને અહીં આપણે હવે બંધ કરી દઈએ હું તમને અહીં એક વાત જણાવી દઉં કે જો પહેલીવાર તમે બનાવતા હોવ અને દબાવીને લાડુ વાળ્યા પછી પણ છૂટા પડી જતા હોય તો મતલબ કે એમાં ગોળનું પાણી રહી ગયું છે એ તમારે ફરી એકવાર ગેસ પર મૂકીને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેવાનું તો ખૂબ જ સરસ મિશ્રણ તૈયાર થઈ જશે ગેસ પરથી નીચે ઉતારી લીધા પછી આમાં થોડો સૂંઠનો પાવડર અને થોડી ખસખસ મિક્સ કરી દઈશું એનાથી આ લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થશે આમાં તમારે થોડું જાયફળ વાટીને નાખવું હોય તો એ પણ મિક્સ કરી શકો છો હવે પાંચેક મિનિટ માટે આને આપણે ઠંડુ પડવા દઈએ સેટ ઠંડુ થઈ જાય પછી આપણે આના લાડુ બનાવીશું આના લાડુ બનાવીને તમે બહાર કે પછી ફ્રીજમાં રાખીને લગભગ દસથી પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો તે બિલકુલ નહીં બગડે હવે મિશ્રણ ઠંડુ થઈ ગયા પછી અહીં તમારે મોટી કે નાની જે સાઈઝના લાડુ બનાવવા હોય એ રીતે લાડુ બનાવી લો આ કોપરાના લાડુ છે એટલે એને બનાવતી વખતે તમારે એને બિલકુલ પોલા નથી રાખવાના એકદમ દબાવીને બનાવો પ્રેશ કરીને બનાવશો તો એ બિલકુલ છૂટા નહીં પડે તો ફ્રેન્ડ્સ સફેદી બદલે ક્યારેક આ રીતે બ્રાઉન કલરના લાડુ બનાવીને પણ ટ્રાય કરીજો એ ખૂબ જ મીઠા લાગે છે મિત્રો આ સાથે જ મેં ખાંડની બદલે ગોળમાંથી બનાવેલી ઘણી બધી રેસીપી ચેનલ પર મૂકેલી છે હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી દઉં છું એ રેસીપી પણ તમે જરૂરથી ટ્રાય કરજો આઈ હોપ કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે ફરી મળીએ છીએ બીજી આવી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ